નમસ્કાર દોસ્તો, ઉત્તર ભારતની આપણી આ યાત્રા હવે આવી પહોંચી છે હરિદ્વારમાં. આ વિડીયોમાં હું તમને લઈ જઈશ હરિદ્વારના જાણીતા ગંગાઘાટ એવા હર કી પોળીમાં, અને સાથે જ આપણે આ વિડીયોમાં દર્શન કરીશું ગંગા આરતીના. તો આ વિડીયોને ધ્યાનથી જોજો, જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરો. તો અમદાવાદથી યોગ એક્સપ્રેસમાં આપણે આવી પહોંચ્યા છીએ હરિદ્વારમાં. આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન. હરિદ્વારમાં રહેવા માટે ઘણી બધી હોટલ ઉપરાંત ધર્મશાળાઓ અને મંદિરો છે, જેમાં માત્ર 100 રૂપિયાથી લઈ 200, 300, 400 અને 1000 રૂપિયામાં તમને રહેવા મળશે. ઉપરાંત અહીંયા ભોજન પણ પ્રમાણમાં ખૂબ જ સસ્તું છે. દર વર્ષે લાખો ગુજરાતીઓ હરિદ્વાર આવે છે. ગુજરાતીઓ માટે અહીંયા ઘણી બધી ધર્મશાળાઓ છે, જ્યાં માત્ર રહેવાનું જ નહીં પરંતુ ગુજરાતી ભોજનની પણ સારી એવી વ્યવસ્થા છે. મેં અહીંયાના સ્વામિનારાયણ મંદિરમાં એક રૂમ બુક કરાવ્યો છે, જેનું એક દિવસનું ભાડું છે 500 રૂપિયા. થોડો આરામ કર્યા બાદ સાંજના સમયે હું આવી ગયો છું હર કી પોળી. જી હા, આખા વિશ્વમાં સૌથી જાણીતું છે આ સ્થળ. દર વર્ષે કરોડો હિન્દુઓ અહીંયા ગંગા આરતીનો લાભ લેવા માટે હરિદ્વાર આવે છે. હરિદ્વારના આ ગંગા ઘાટનો ઉલ્લેખ વેદો અને પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ જગ્યા હજારો વર્ષ જૂની છે. એવું કહેવાય છે કે આ ગંગાના પાણીમાં જો કોઈ વ્યક્તિ સ્નાન કરે તો તે ભવો ભવમાંથી મુક્તિ પામે છે, ઉપરાંત તેના તમામ પાપો પણ નાશ પામે છે. કદાચ એટલા માટે જ આ જગ્યા છે જાણીતી. હજારો વર્ષથી રોજ સાંજે 7:30 વાગ્યે હર કી પોળીમાં થાય છે ગંગા આરતી. હવે આવી પહોંચી છે ગંગા માતાની પ્રતિમા. થોડા સમયમાં આ ઘાટ પર શરૂ થશે ખૂબ જ જાણીતી એવી ગંગા આરતી, જેનો લાભ લેવા માટે હજારો ભાવિકો રોજ હરિદ્વાર આવે છે. તમે પણ જુઓ ગંગા ઘાટે કેટલી ભીડ છે. હજુ તો આરતીને 1 કલાકનો સમય છે, છતાં લોકો અહીંયા આવીને પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે. કારણ કે જો તમે મોડા પડશો તો તમને બેસવાની જગ્યા નહીં મળે. એક એવી માન્યતા છે કે અમૃતના 4 ટીપા ભારતના જુદા જુદા 4 સ્થળે પડ્યા હતા, જેમાંથી એક સ્થળ છે હરિદ્વાર. કથાઓ એવું પણ કહે છે કે હર કી પોળીનો આ ગંગાઘાટ એ જ જગ્યા છે જ્યાં રાજા વિક્રમના ભાઈ ભર્તુહરિએ તપસ્યા કરીને અમર પદ મેળવ્યું હતું, અને ત્યારબાદ રાજા વિક્રમે અહીંયા બનાવ્યો હતો આ ઘાટ. આને કહેવાય છે હર કી પોળી. તો હવે સમય થઈ ગયો છે ગંગા આરતીનો. તમે પણ જ્યારે આ વિડીયોના માધ્યમથી ગંગા આરતીના દર્શન કરશો ત્યારે તમને થશે પાવનકારી અનુભવ. અંદાજે 15-20 મિનિટ ચાલે છે આ ગંગા આરતી, પરંતુ મારો અનુભવ એવું કહે છે કે આ ગંગા આરતી જો તમે જીવનમાં 1 વખત જોઈ લો તો તમારું આખું જીવન થઈ જશે ધન્ય. પછી તમને કોઈ પણ વસ્તુનો મોહ લોભ કે લાલસા નહીં રહે. કદાચ એટલા માટે જ આ છે હિન્દુઓનું પાવનકારી ક્ષેત્ર.
હરિદ્વારથી 250 કિલોમીટર ઉપર હિમાલયમાંથી નીકળે છે ગંગા નદી અને ખળખળ વહેતી વહેતી આવી પહોંચે છે હરિદ્વાર. પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે લોકો ગંગાના વહેણમાં કરે છે દીપદાન, એટલે કે દીવાઓનું વિસર્જન. ન જાણે કેટલાય વર્ષો અને સદીઓથી હરિદ્વારના આ હરકી પોળી ગંગા ઘાટ પર દૂર દૂરથી લોકો આવતા રહે છે અને ખળખળ વહેતી પાવનકારી ગંગામાં સ્નાન કરી ભવોભવની બંધનમાંથી મેળવે છે મુક્તિ. અહીંયાનું વાતાવરણ એટલું સારું છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા બની જાય છે ધન્ય. હરકી પોળીની બાજુમાં જ આવેલું છે એ રાજા ભરતરીનું મંદિર, જેણે અહીંયા સાધના કરીને મેળવ્યું હતું અમરપદ. ગુજરાતની ઘણી કથાઓમાં પણ રાજા ભરતરીનો ઉલ્લેખ જોવા મળે છે. આમ તો હરિદ્વારના અનેક નામો છે, પરંતુ આનું પ્રાચીન નામ છે હરદ્વાર, એટલે કે શિવ સુધી લઈ જતો રસ્તો. ગંગા ઘાટની બાજુમાં જ બનાવવામાં આવેલું છે ગંગા માતાનું આ મંદિર. લોકો ગંગા સ્નાન કર્યા બાદ આ મંદિરના દર્શન પણ અવશ્ય કરે છે. તમે પણ આ વિડીયોના માધ્યમથી કરી લો હરિદ્વારના આ ગંગા મંદિરના દર્શન. હરિદ્વારને મંદિરોની નગરી પણ કહેવાય છે, કારણ કે અહીંયા નાના મોટા હજારો મંદિરો છે. કેટલાક મંદિરો તો એટલા જૂનવાણી છે કે જેનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં છે. હરિદ્વારમાં આ ગંગા ઘાટ ઉપરાંત મનસા દેવીનું મંદિર, ચંડી દેવીનું મંદિર અને અન્ય કેટલાક મંદિરો જોવાલાયક છે. જો તમે પણ હરિદ્વાર આવો તો આ તમામ સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. તો દોસ્તો, આશા છે કે હરકી પોળીનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. હવે પછીના વિડીયોમાં હું તમને લઈ જઈશ પ્રાચીન તીર્થ એવા ઋષિકેશની મુલાકાતે. તો આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ઉત્તર ભારતની આપણી આ યાત્રામાં કદમ તાલ મિલાવવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.